ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ચેપ્ટર બાર એટલે કે થર્મો ડાયને ટોપિક બાર પોઈન્ટ ચાર અહીં આપણે ઉષ્મા આંતરિક ઉર્જા અને કાર્ય વિશે વાત કરીશું આ માટે સૌથી પહેલાં આપણે ત્રણેયની વ્યાખ્યા જોઈ લઈએ સૌથી પહેલાં જોઈએ આપણે ઉષ્માની વ્યાખ્યા ઉષ્માને વિદ્યાર્થી મિત્રો ક્યુ વડે દર્શાવવામાં આવે છે કેપિટલ ક્યુ અથવા ઘણી વખત ડેલ્ટા ક્યુ વડે પણ દર્શાવવામાં આવે છે ઉષ્મા એ તાપમાનના તફાવતને લીધે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો એટલે કે જો તંત્ર અને પરિસરમાં તાપમાનનો તફાવત હોય તો જ્યાં તાપમાન વધારે છે ત્યાંથી જ્યાં તાપમાન ઓછું છે એ તરફ ઉષ્મા ઉર્જા વિનિમય પામે છે આ જે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા છે તેને ઉષ્મા કહેવામાં આવે છે ઉષ્મા એ ઉષ્મા ઉર્જા જે વિનિમય પામે છે તેનું માપ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વાત કરીએ આપણે કાર્યની તો કાર્યની સંજ્ઞા છે ડબલ્યુ અથવા તો ઘણી વખત તેને ડેલ્ટા ડબલ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે કાર્ય એ બળને લીધે વિનિમય પામતી ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ ઉપર જ્યારે આપણે બળ લગાડીએ છીએ ત્યારે આપણે ઉર્જા એ પદાર્થને આપીએ છીએ તો આ જે ઉર્જા આપણે આપીએ છીએ જે યાંત્રિક ઉર્જા આપણે આપીએ છીએ તેને કાર્ય વડે દર્શાવવામાં આવે છે તો જે ઉષ્મા ઉર્જા વિનિમય પામે છે તેને ઉષ્મા કહેવામાં આવે છે અને જે યાંત્રિક ઉર્જા વિનિમય પામે છે તેને કાર્ય કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરી હવે આંતરિક ઉર્જા વિદ્યાર્થી મિત્રો આ આંતરિક ઉર્જા છે યાંત્રિક ઉર્જા નથી તમારા માટે આ નવી ઉર્જા છે જરા સમજો આંતરિક ઉર્જાને આપણે યુ અથવા તો ડેલ્ટા યુ વડે દર્શાવીએ છીએ કોઈ પણ સ્થૂળ તંત્ર એ મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે આંતરિક ઉર્જા એ આ અણુઓની બધી જ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો સમજો કોઈ પણ સ્થૂળ તંત્ર પછી તે ઘન હોય પ્રવાહી હોય કે વાયુ હોય ગમે તે હોય તેમાં મોટી સંખ્યામાં અણુઓ રહેલા હોય છે દાખલા તરીકે તમે કોઈ એક વાયુ તંત્ર લ્યો છો કોઈ એક પાત્રમાં વાયુ ભરેલો છો તો આ વાયુમાં ખૂબ જ મોટી સંખ્યામાં અણુઓ હશે હવે આ જે અણુઓ છે સ્થિર નહીં હોય આ બધા અણુઓ છે કાંઈક ને કંઈક ગતિ કરતા હશે હવે આ ગતિ છે એ રેખે ગતિ હોઈ શકે ચાક ગતિ પણ હોઈ શકે દોલન ગતિ પણ હોઈ શકે તો આ જે બધી જ ગતિઓ છે એ ગતિ ઉર્જાઓનો સરવાળો તેમજ સ્થિતિ ઉર્જા જો વિદ્યાર્થી મિત્રો જ્યારે અણુઓ ગતિ કરતા હોય ત્યારે તેઓ એકબીજાની નજીક આવતા હોય દૂર જતા હોય તો એવા સંજોગોમાં તેમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ થતું રહેતું હોય માટે તેમાં સ્થિતિ ઉર્જા પણ રહેલી હોય તો આ બધી જ ગતિ ઉર્જાઓ અને સ્થિતિ ઉર્જાઓનો સરવાળો એટલે આંતરિક ઉર્જા છે આંતરિક ઉર્જા એ સ્થૂળ તંત્રમાં રહેલા ઘણા બધા અણુઓની બધી જ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાઓનો સરવાળો છે અહીં આપણે વાયુ તંત્રની વાત કરીએ એવી રીતે તમે કોઈ ઘન તંત્ર અથવા તો પ્રવાહી તંત્ર પણ વિચારી શકો પ્રવાહી તંત્રમાં પણ જે અણુઓ છે એ રેખી ગતિ ઉર્જા ચાગતિ ઉર્જા અને દોલન ગતિ ઉર્જા કરતા હોઈ શકે ઘન પદાર્થ છે તો તેમાં સ્વાભાવિક છે કે પદાર્થના અણુઓ છે એ રેખીય ગતિ નહીં કરતા હોય પરંતુ તે ગતિ કરતા હોઈ શકે તે દોલનગતિ પણ કરતા હોઈ શકે મોટે ભાગે તેમાં દોલન ગતિ છે વધારે માત્રામાં જોવા મળે છે તો આ જે બધી ગતિ ઉર્જાઓ છે તેનો અને તેમાં જે સ્થિતિ ઉર્જા રહેલી છે તેનો સરવાળો એટલે આંતરિક ઉર્જા કહેવામાં આવે છે આંતરિક ઉર્જાને આપણે યુવડે દર્શાવીએ છે અને તે સ્થૂળ ચલ રાશિ છે સમજો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સ્થૂળ અને સૂક્ષ્મ વિશે વાત કરી ગયા છે તો આ જે છે એ સ્થૂળ ચલ રાશિ છે તેનું મૂલ્ય તંત્રની અવસ્થા ઉપર આધાર રાખે છે તંત્ર કઈ અવસ્થામાં છે માત્ર તેના ઉપર આંતરિક ઉર્જાનો આધાર છે હવે આ આંતરિક ઉર્જા માટે એક વાત હજુ સ્પષ્ટ કરી લઈએ જો અહીં એક તંત્ર બતાવેલું છે એક વાયુ તંત્ર બતાવેલું છે અને આ વાયુતંત્રમાં આ વાયુ પાત્રમાં ઘણા બધા અણુઓ તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા અણુઓ છે સ્વાભાવિક છે કે આ બધા અણુઓ છે દોલન હશે હશે રેખીય ગતિ ચાગતી પણ કરતા હશે તો આવી બધી જ ગતિ ઉર્જાઓ અને જે સ્થિતિ ઉર્જાઓ છે તેનો સરવાળો એટલે આંતરિક ઉર્જા થાય પરંતુ હવે જો આખા પાત્રની વાત કરીએ અને ધારો કે આ પાત્ર છે એ વિવેગથી ગતિ કરતો હોય અને સ્વાભાવિક કે પાત્ર છે તો તેને કંઈક દળ હશે તો તેને નીચે તરફ જેટલું વજન બળ પણ લાગતું હશે તો આવા સંજોગોમાં આ લીધે આ આખા પાત્રને કંઈક ગતિ ઊર્જા હશે અને એવી રીતે આ જે એમજી બળ લાગી રહ્યું છે તેના હિસાબે તેનામાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ હશે તો આ જે ગતિ ઊર્જા છે પાત્રની ગતિ ઊર્જા કહું છું વિદ્યાર્થી મિત્રો આ જે સમગ્ર પાત્રની વાયુથી ભરેલા સમગ્ર પાત્રની જે ગતિ ઉર્જા છે અને તેની જે સ્થિતિ ઉર્જા છે તેનો સરવાળો એ આંતરિક ઉર્જા કહેવાતો નથી યાદ રહે તેનો સરવાળો આંતરિક ઉર્જા કહેવાતો નથી પરંતુ તેનો સરવાળો એ યાંત્રિક ઉર્જા કહેવાય છે એ થાય છે યાંત્રિક ઉર્જા તો કહેવાનું એમ છે કે પાત્રની અંદર રહેલા અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ આંતરિક ઉર્જા છે પરંતુ સમગ્ર પાત્રની જો કોઈ ગતિ હોય કે સ્થિતિ હોય તો તેના હિસાબે જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે તેને આંતરિક ઉર્જા કહેવાતી નથી તેને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે તો આશા છે કે તમને આંતરિક ઉર્જા અને યાંત્રિક ઉર્જા વચ્ચેનો તફાવત સમજાય ગયો હશે હવે આપણે એક વાત જરા નોંધી લઈએ જો આપણે આવું વિધાન બોલીએ દાખલા તરીકે આપેલ અવસ્થામાં રહેલો વાયુ અમુક ઉષ્મા ધરાવે છે સાંભળ્યું બરાબર કોઈ વાયુ એ અમુક ઉષ્મા ધરાવે છે એવું બોલીએ અથવા તો આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક કાર્ય રહેલ છે એટલે કે વાયુમાં અમુક કાર્ય રહેલ છે તો આ બંને વિધાન બિલકુલ અર્થહીન છે વિદ્યાર્થી મિત્રો આ વિધાનો અર્થહીન છે કોઈ વાયુ કોઈ પદાર્થ કોઈ તંત્ર ઉષ્માનો ધરાવી શકે કારણ કે ઉષ્મા તો વિનિમય પામતી ઉર્જા છે એ વિનિમય પામેલી ઉષ્મા ઉર્જા છે બરાબર એવી કોઈ તંત્ર કાર્ય ન ધરાવી શકે કારણ કે કાર્ય પણ એ વિનિમય પામેલી છે તો તો આ રીતે પદાર્થ ઉષ્મા ધરાવે ધરાવે છે છે કાર્ય એવું બોલવું અર્થહીન છે પદાર્થ ઉર્જા ધરાવી શકે પરંતુ ઉષ્મા કે કાર્ય ધરાવી શકે નહીં હા તમે એવું બોલી શકો કે ભાઈ પદાર્થ એ ઉષ્મા ઊર્જા ધરાવે છે અથવા તો પદાર્થ એ યાંત્રિક ઉર્જા ધરાવે છે એવું તમે બોલી શકો પરંતુ તે ઉષ્મા ધરાવે છે અથવા તો કાર્ય ધરાવે છે તેવું બોલવું બિલકુલ અર્થહીન છે તો હવે તમને આંતરિક ઉર્જા કાર્ય અને ઉષ્મા આ ત્રણે નો મતલબ સમજાઈ ગયો છે હવે તેની વચ્ચેનો જરા સંબંધ સમજીએ જો થર્મોડાયનેમિક તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર બે રીતે કરી શકાય એક તો છે તંત્રને ઉષ્મા આપીને અને બીજું છે તંત્ર પર કાર્ય કરીને હવે આ માટે આ આકૃતિ જુઓ ધ્યાનથી જો અહીં આ એક એક વાહક સિલિન્ડર છે નળાકાર પાત્ર છે આ પિસ્ટન અત્યારે ઉપર નીચે ગતિ કરી શકે તેવી વ્યવસ્થા છે અને તેમાં આ એક વાયુ તંત્ર ભરેલો છે હું અહીં નોંધી લઉં કે આ જે છે તે વાયુ તંત્ર છે બરાબર હવે અહીં નીચે તમે જોઈ શકો છો એમ કે એક બર્નર રાખેલ છે ને આ બર્નર દ્વારા અને ઉષ્મા ઉર્જા આપવામાં આવી રહી છે સાથે એક બીજી વસ્તુ નોંધો કે અહીં પિસ્ટનનું દળ એમ અને આ જે લટકાવેલ વજન છે તેનું દળ પણ એમ છે આ પિસ્ટન અને આ વજન એ બંને ગરગડી મારફતે દોરી વડે બાંધેલા છે બરાબર આ બંનેનું દળ એમ છે એ બરાબર નોંધજો આનાથી શું થાશે સમજો કે હવે પિસ્ટનની ગતિ પિસ્ટનના દળને હિસાબે નહીં થાય દાખલા તરીકે આ વજન જો આપણે લટકાવેલું ન હોય તો એવા સંજોગોમાં પિસ્ટનના દળને લીધે આ પિસ્ટન છે પરંતુ નીચે તરફ લાગતું એમજી બળ અને આ વજનને કારણે તેને પણ નીચે તરફ લાગતું બળ એમજી જેટલું થાય અને માટે આ બંને પદાર્થોના વજન બળ એકબીજાને સમતોલી લે અને તેથી આ ની ગતિ એ તેના વજનને હિસાબે નહીં થાય જે કંઈ પણ ગતિ થશે એ આ વાયુ તંત્ર વડે થતા કાર્ય અથવા તો વાયુ તંત્ર પર થતા કાર્ય ને લીધે થશે હવે જુઓ આ બર્નર વડે આ સિલિન્ડરને ગરમ કરવાથી આ વાયુ ને ઉષ્મા ઉર્જા મળશે એટલે કે ઉષ્મા ઉર્જા પરિસરમાંથી તંત્રમાં જશે આ ઉષ્મા ઉર્જાને જ આપણે ઉષ્મા કહીએ છીએ ધારો કે અહીં ક્યુ જેટલી ઉષ્મા એ વાયુતંત્રને મળે છે તો તેને લીધે આ વાયુતંત્રની આંતરિક ઉર્જા એટલે કે માં વધારો થશે તો આ તો હતો આંતરિક ઉર્જામાં વધારો કરવાનો પહેલો રસ્તો હવે બીજો રસ્તો છે એ છે તંત્ર પર કાર્ય કરી તંત્ર પર કાર્ય કઈ રીતે કરી શકાય જો આપણે આ પિસ્ટનને અંદર તરફ ધક્કો મારીએ એટલે કે આ વાયુ તંત્રને કમ્પ્રેસ કરીએ સંકુચિત કરીએ તો એવા સંજોગોમાં આ વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થશે એટલે કે જો આપણે વાયુ તંત્ર પર કાર્ય કરીએ આ પિસ્ટન વડે જ્યારે વાયુ તંત્રને આપણે દબાવીએ છીએ તો આપણે વાયુ તંત્ર પર કાર્ય કરીએ છીએ તો આ જે કાર્ય કરવામાં આવે તેના હિસાબે પણ આ વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થશે ધારો કે આ કાર્યને હું ડબલ્યુ વડે દર્શાવી દો અત્યારે પિસ્ટન નીચે તરફ જાય છે તો તેનાથી વાયુ તંત્ર પર કાર્ય થશે તો આ કાર્યને લીધે પણ વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થશે તો આ રીતે વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો કરવાના બે રસ્તા છે એક તો તેને ઉષ્મા આપીને અને બીજું તંત્ર પર કાર્ય કરીને સ્વાભાવિક છે કે જો ઉષ્મા આપવી હોય વાયુ તંત્રને ઉષ્મા આપવી હોય તો પરિસરનું તાપમાન વધારે અને તંત્રનું તાપમાન ઓછું હોવું જોઈએ અને એ જ રીતે જો વાયુ તંત્ર પર કાર્ય કરવું હોય તો તેને બહારથી બળ લગાડવું પડે આ રીતે વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થશે અહીં હું તમને જણાવી દઉં કે નેક્સ્ટ ટોપિકમાં આપણે થર્મોડાઇનેમિક્સનો પ્રથમ નિયમ જોવાના છીએ કે જેમાં વિનિમય પામતી ઉષ્મા કાર્ય અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે સમજીશું ચલો હવે આપણે જરા નોંધ ઉપર ધ્યાન આપીએ દબાણ પી વાયુતંત્રનું કદ વી વાયુતંત્રનું તાપમાન ટી અને વાયુતંત્રની આંતરિક ઉર્જા યુ એ અવસ્થા ચલો છે આ ચારે અવસ્થા ચલો છે પરંતુ ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુ એ અવસ્થા ચલો નથી યાદ યાત્ર પી વી ટી અને યુ એ અવસ્થા ચલો ગણાય છે કારણ કે આ ચાર રાશિઓ વડે તંત્રની વાયુ તંત્રની અવસ્થા નક્કી થાય છે માટે તેને અવસ્થા ચલો કહેવામાં આવે છે પરંતુ ઉષ્મા કે કાર્ય ને અવસ્થાચલો કહેવામાં આવતા નથી હા એ વાત બરાબર છે કે ઉષ્મા વડે અને કાર્ય વડે આ અવસ્થાચલોમાં ફેરફાર થાય છે પરંતુ તેમને અવસ્થાચલો કહેવાતા નથી ચાલો હવે જોઈએ આપણે થર્મોડાયામિક્સનો પ્રથમ નિયમ તો જોઈએ ટોપિક બાર પોઈન્ટ પાંચ થર્મોડાઇનોમિક્સનો પ્રથમ નિયમ એમાં સૌથી પહેલાં આ રાશિઓ અને તેની સંજ્ઞા સમજી લેવી ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો જો સૌથી પહેલાં ડેલ્ટા ક્યુ એટલે તંત્રને આપેલી ઉષ્મા જો અહીં આકૃતિ જુઓ આ એક વાયુ તંત્ર છે અને આ એક વાહક પાત્ર છે વાહક સિલિન્ડર છે અને અહીં આપણે તેને ઉષ્મા ઉર્જા આપી રહ્યા છે તો આ જે ઉષ્મા ઉર્જા આપીએ છીએ તેના હિસાબે જે ઉષ્મા વહન પામે છે એ તંત્રને આપેલી ઉષ્મા છે તો તંત્રને આપેલી ઉષ્મા એ ડેલ્ટા ક્યુ વડે દર્શાવવામાં આવે છે હું અહીં આકૃતિમાં દર્શાવી દઉં કે આ છે તંત્રને આપેલી ઉષ્મા અને તંત્રને આપેલી ઉષ્મા એ ડેલ્ટા ક્યુ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ડેલ્ટા ડબલ્યુ ડેલ્ટા ડબલ્યુ એ તંત્ર વડે થયેલું કાર્ય છે તંત્ર વડે કાર્ય થવું એટલે શું સમજો જો આ વાયુ તંત્ર પિસ્ટનને ઉપર તરફ ધક્કો મારે તો તે તંત્ર વડે પરિસર પર થયેલું કાર્ય અથવા તંત્ર વડે પિસ્ટન પર થયેલું કાર્ય ગણાય ટૂંમાં આ પિસ્ટન જો ઉપર તરફ જાય બહાર તરફ જાય તો એવા સંજોગોમાં તંત્ર વડે કાર્ય થયું કહેવાય અને તેને ડેલ્ટા ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે તો આ કાર્ય હું અહીં દર્શાવી દઉં કે જો ઇસ્ટર્ન આમ જાય છે તો એવા સંજોગોમાં આ જે કાર્ય છે તેને આપણે ડેલ્ટા ડબલ્યુ વડે દર્શાવીએ છીએ અને ડેલ્ટા યુ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો છે તો ડેલ્ટા યુ એટલે આ તંત્રની આંતરિક ઉર્જામાં થયેલો વધારો ડેલ્ટા યુ અહીં ખાસ નોંધ જો કે જો તંત્રએ ઉષ્મા આપી હોય એટલે ધારો કે અહીં જે તંત્ર છે તેનું તાપમાન વધારે છે અને પરિસરનું તાપમાન ઓછું છે તો એવા સંજોગોમાં અહીં ઉષ્મા ઉર્જા બહાર જશે તો એ તંત્રએ આપેલી ઉષ્મા છે તો તંત્રએ આપેલી ઉષ્મા એ માઇનસ ડેલ્ટા ક્યુ વડે દર્શાવવામાં આવે છે એ રીતે જો તંત્ર પર કાર્ય થયું હોય એટલે કે જો આ પિસ્ટન નીચે તરફ આવે અને આ વાયુ તંત્રને કમ્પ્રેસ કરે તો એવા સંજોગોમાં આ જે કાર્ય છે ડેલ્ટા ડબલ્યુ તે ઋણ લેવું પડે માઇનસ ડેલ્ટા ડબલ્યુ લેવું પડે અને એ રીતે જો આ વાયુતંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો થતો હોય તો સ્વાભાવિક છે કે માઇનસ ડેલ્ટા યુ દર્શાવવું પડે હવે આ તમામ માહિતીનો ઉપયોગ કરીને આપણે ઉર્જા સંરક્ષણ પરથી થર્મોડાઇક્સનો પ્રથમ નિયમ સમજીએ જો ફરીથી આકૃતિ અહીં દર્શાવું છું કે જો ઉષ્મા તંત્રને આપવામાં આવેલી હોય તો ડેલ્ટા ક્યુ પ્લસ જો તંત્ર વડે પરિસર પર અથવા પિસ્ટન પર કાર્ય કરવામાં આવેલું હોય તો ડેલ્ટા ડબલ્યુ પ્લસ અને જો આંતરિક ઉર્જામાં વધારો થયો હોય તો ડેલ્ટા યુ પણ પ્લસ આવે તો અહીં એક વાત સમજવા જેવી છે કે જ્યારે આપણે વાયુ તંત્રને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે આ વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય જ છે તેમજ આ વાયુ તંત્રનું એક્સપાન્શન થવાથી એટલે કે વિસ્તરણ થવાથી તે પિસ્ટનને ઉપર તરફ ધક્કો મારે છે એટલે કે વાયુ તંત્ર છે એ પિસ્ટન ઉપર અથવા એમ કહે કે પરિસર પર કાર્ય પણ કરે છે એટલે સમજી શકાય કે આપેલી ઉષ્મા ઉર્જામાંથી એક ભાગ આંતરિક ઉર્જામાં વધારો કરવામાં વપરાય છે અને એક ભાગ એ તંત્ર વડે પરિસર પર થતા કાર્યમાં વપરાય છે તો હવે તે પરથી જ આપણે થર્મોડાઈક્સનો પ્રથમ નિયમ સમજી શકીએ ઉર્જા સંરક્ષણ પરથી કહી શકાય કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જાનો એક ભાગ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો કરવામાં અને બીજો ભાગ તંત્ર વડે પિસ્ટન પર કાર્ય કરવામાં વપરાય છે તંત્ર વડે પિષ્ટન પર અથવા તો પરિસર પર કાર્ય કરવામાં વપરાય છે જેને થર્મોડાયનોમિક્સનો પ્રથમ નિયમ કહે છે તો અહીં આપણે કહી શકીએ કે આપેલી ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એટલે કે આપેલી ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ એ હંમેશા આંતરિક ઉર્જામાં થયેલો વધારો અને તંત્ર વડે પરિસરમાં થયેલું કાર્ય ના સરવાળા જેટલો હોય છે ફરીથી કહું છું કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જા એ તંત્રની આંતરિક ઉર્જામાં થયેલો વધારો એટલે કે ડેલ્ટા યુ અને તંત્ર વડે પરિસર પર થયેલું કાર્ય એટલે કે ડેલ્ટા w ના સરવાળા જેટલો હોય છે એટલે કે ડેલ્ટા q ડેલ્ટા u ડેલ્ટા w વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે એક કે બીજી રીતે આ ઘણા બધા દાખલાઓ અને ઓબ્જેક્ટિવમાં વપરાય છે હવે આપણે અલગ અલગ પરિસ્થિતિ માટે આ સૂત્રમાં શું ફેરફાર થશે એ સમજીએ દાખલા તરીકે સૌથી પહેલા જોઈએ આપણે સમતાપી પ્રક્રિયા માટે તમે જાણો કે સમતાપી પ્રક્રિયા એટલે કે જેમાં તાપમાન અચળ રહેતું હોય તે તો સમતાપી પ્રક્રિયામાં ટી છે એ અચળ હોય અને જો ટી અચળ હોય એટલે કે તાપમાન અચળ હોય તો વિદ્યાર્થી મિત્રો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર ન થાય યાદ રહે તંત્રના તાપમાનમાં જો ફેરફાર ન થયો હોય તો તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુ બરાબર ઝીરો લખી શકાય તો હવે થર્મોડોક્સનો પ્રથમ નિયમ આ રીતે લખી શકાય કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ એટલે કે તંત્રને જે કાંઈ પણ ઉષ્મા આપવામાં આવશે એ તંત્ર વડે પરિસર પર થયેલા કાર્યમાં વપરાશે એટલે કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જા સીધી જ તંત્ર વડે પરિસર પર કાર્ય કરવામાં વપરાઈ જશે ત્યારબાદ જોઈએ સમકદ પ્રક્રિયા દાખલા તરીકે સમકદ પ્રક્રિયા એટલે જેમાં કદ અચળ રહેતું હોય હવે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે એવું કરીએ કે આ પિસ્ટનને હલવા જ ન દઈએ તો એવા સંજોગોમાં આ જે વાયુ તંત્ર છે તેનું કદ બદલાશે નહીં એટલે કે આ સંજોગોમાં કદ અચળ રહેશે તેને સમકદ પ્રક્રિયા કહે છે તો સમકદ પ્રક્રિયા એટલે કે કદ અચળ જો કદ અચળ હોય વિદ્યાર્થી મિત્રો તો આ પિસ્ટન ઉપર કે નીચે જઈ શકતું નથી અને એવા સંજોગોમાં કોઈ પણ જાતનું કાર્ય થશે નહીં માટે આપણે કહી શકીએ ડેલ્ટા ડબલ્યુ બરાબર ઝીરો હવે જો ડેલ્ટા ડબલ્યુ બરાબર ઝીરો છે તો થર્મોક્સનો પ્રથમ નિયમ હવે આમ લખી શકાય કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ એટલે કે સમકત પ્રક્રિયામાં જે કંઈ પણ ઉષ્મા તંત્રને આપવામાં આવે તેનો સીધો ઉપયોગ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો કરવામાં વપરાઈ જાય છે બરાબર હવે જોઈએ આપણે સમદાપ પ્રક્રિયા સમદાપ પ્રક્રિયા એટલે કે જેમાં દબાણ અચળ રહેતું હોય તો અહીં દબાણ પી અચળ છે તો એવા સંજોગોમાં કાર્યના સમીકરણમાં આપણે શું લખી શકીએ જોજો કાર્ય ડેલ્ટા ડેલ્ટા બરાબર લખી શકાય આ વાતને આકૃતિમાં સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો ધારો કે આ વાયુ તંત્ર આ પિસ્ટન ઉપર એફ જેટલું બળ લગાડે છે અહીં અંદરનું દબાણ વધારે હશે અને બહારનું દબાણ ઓછું હશે માટે વાયુ તંત્ર પિસ્ટન પર એફ જેટલું બળ લગાડે છે અને તેથી પિસ્ટન ઉપર તરફ એટલે કે બહાર તરફ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે તો સ્વાભાવિક છે કે અહીં થયેલું કાર્ય એ બળ ગુણા સ્થાનાંતર એટલે કે એફ ડેલ્ટા એક્સ જેટલું થશે તો અહીં મેં દર્શાવેલું છે કે કાર્ય બરાબર એફ ડેલ્ટા એક્સ હવે આ સમીકરણને એ વડે એટલે કે ક્ષેત્રફળ વડે ભાગી નાખીએ અને ક્ષેત્રફળ વડે ગુણી નાખીએ તો આ એફ અપોન એ એટલે થાય દબાણ પી અને આ એ ડેલ્ટા એક્સ એટલે કે આ જે વાયુ તંત્ર છે તેનું આઠ છે નું ક્ષેત્રફળ અને ડેલ્ટા એક્સ એટલે કે અહીં જે સ્થાનાંતર થયું છે તે તો ડેલ્ટા વી ક્ષેત્રફળ સ્થાનાંતર એટલે થાય કદમાં થયેલો ફેરફાર ડેલ્ટા વી તો આ પરથી કાર્યનું એક સમીકરણ આપણને મળે છે કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી યાદ રહે કે આ સૂત્ર ત્યારે લાગુ પાડી શકાય જ્યારે દબાણ અચળ હોય તો હવે આપણે થર્મોડોક્સનો પ્રથમ નિયમ આ રીતે લખી શકશું કે ડેલ્ટા ક્યુ બરાબર યુ પી ડેલ્ટા વી જ્યાં ડેલ્ટા ડબલ્યુ છે ત્યાં લખી શકાય પી ડેલ્ટા વી અહીં પી છે અચળ છે તો આ રીતે ત્રણ અલગ અલગ સ્થિતિમાં આપણે થર્મોડોક્સનો પ્રથમ નિયમ છે વાપરી શકીએ હવે હજુ એક સ્થિતિની વાત કરીએ આપણે અને એ સ્થિતિ છે સમોસમી પ્રક્રિયા સમોસમી પ્રક્રિયા એટલે કે ઉષ્મા અચળ રહેતી હોય સમોસમી પ્રક્રિયા એટલે ઉષ્મા ક્યુ બરાબર અચળ એટલે કે ઉષ્મા ઊર્જામાં ફેરફાર ડેલ્ટા ક્યુ બરાબર થઈ જાય ઝીરો તો આ સ્થિતિમાં થર્મોડાયન્સના પ્રથમ નિયમ એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુમાં ડેલ્ટા ક્યુ બરાબર ઝીરો લઈએ તો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ બરાબર થાય ઝીરો અને તો આપણે કહી શકીએ કે ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ આનો અર્થ એમ થાય કે જ્યારે પ્રક્રિયા સમોસમી હોય ત્યારે તંત્ર વડે પરિસર પર થયેલું કાર્ય એ આંતરિક ઉર્જામાં ઘટાડો કરે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે તંત્ર વડે પરિસર ઉપર થયેલું કાર્ય એટલે કે ડેલ્ટા ડબલ્યુ પ્લસ લેવામાં આવે છે ત્યારે ડેલ્ટા યુ માઇનસ મળે છે એટલે કે આંતરિક ઉર્જામાં એ ઘટાડો કરશે આનાથી વિપરીત જો પિસ્ટન અંદર આવતું હોય એટલે કે વાયુ તંત્રને કમ્પ્રેસ કરતું હોય તો એવા સંજોગોમાં તેને તંત્ર પર થયેલું કાર્ય કહેવાય અને તંત્ર પર થયેલું કાર્ય જ્યારે લેવામાં આવે ત્યારે ડેલ્ટા ડબલ્યુ માઇનસ આવે જો ડેલ્ટા ડબલ્યુ માઇનસ આવે તો એવા સંજોગોમાં ડેલ્ટા યુ છે પ્લસ થશે એનો અર્થ એમ થયો કે આ સંજોગોમાં વાયુ તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થશે ફરીથી સમજો આ વાતને કે જો તંત્ર પર કાર્ય થાય પરિસર વડે તંત્ર પર કાર્ય થાય કે જેને માઇનસ ડેલ્ટા ડબલ્યુ કહેવામાં આવે છે તો તંત્રની આંતરિક વધારો થાય કોના માટેની માટેની વાત વાત હતી હતી પ્રક્રિયા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ એટલે કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જા એ તંત્ર વડે પરિસર પર થયેલા કાર્યમાં વપરાઈ જાય છે જો સમકદ પ્રક્રિયા લેવામાં આવે તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ એટલે કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જા એ તંત્રની માત્ર આંતરિક ઉર્જામાં વધારો કરવામાં વપરાય છે અને જો સમદાબ પ્રક્રિયા લેવામાં આવે તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી એટલે કે તંત્રને આપેલી ઉષ્મા ઉર્જા એ તેની આંતરિક ઉર્જામાં વધારો કરવામાં પણ વપરાય છે અને સાથે સાથે તંત્ર વડે પરિસર પર કાર્ય કરવામાં પણ વપરાય છે જ્યાં દબાણ અચળ રહે છે અને કદમાં વધારો થાય છે સમોસમી પ્રક્રિયામાં ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ અથવા તો માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર પ્લસ ડેલ્ટા યુ એટલે કે સમોસમી પ્રક્રિયામાં તંત્ર પર થયેલું કાર્ય એ એની આંતરિક ઉર્જામાં વધારો કરવામાં વપરાય છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે આંતરિક ઉર્જા શું છે ઉષ્મા શું છે અને કાર્ય શું છે તેમજ આ ઉષ્મા કાર્ય અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ એટલે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું છે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું આ સમીકરણ તેમજ અલગ અલગ પરિસ્થિતિ માટેના આ જે સમીકરણો છે તે ખૂબ જ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો તેની ખાસ અલગથી નોંધ કરી રાખજો બરાબર છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે